આપણે આપણા અમે નાના હતા ગરીમાં અને નેહડામાં રહેતા હતા ત્યારે મારા માં અમે હાંજને ટાણે હું કે મારી બેનું નાની અમે પાણી પીવા જઈ ને ગોળા બાજુ હાલતા થઈ મારી માં ક્યાં પાણી પીતો નહીં અથવા પાણી પીતી નહીં છોકરી કાં તો બસ ધૂપ ધુવાડાનું ટાણું થઈ ગયું છે એટલે આમ ઘડિયાળ બળીએ તો ન પણ ખબર પડી જાય હવે 10-15 મિનિટ સંધ્યા ટાણું ધૂપ દીવા થઈ જાય ને પછી ત્યાંથી મોઢામાં કાંઈ ન નાખાય તો આ જીવનમાં વણાયેલો હતો યુનિવર્સિટી હતી આપણી અચાણ બરોબર 7 વાગે ઝાલર વાગે તો કે એક પાણીપુરી પ્લેટ મગાવી ને ભાઈ એટલે હું આ નાસ્તો કરવાનો અલાર્મ છે પછી કે અમારો હમ ધરમ ધરમ બચાયંગે એમ ન હાલે એ તો હાન ને ટાણે દી આથમે ગાડી જાતી હોય ગાડીમાં બેઠા બેઠા આપણે ભલે ને એવું થોડું છે હે મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક કરોડો દેતા ન મળે એવી અમને કાયા દીધી છે હાથ દીધા છે આવું શરીર આમાં કિડની લીવર ને ફલાણું ઢીકડું અરબો દેતા ન મળે એવું આવો મનુષ્ય દેહ મળ્યો છે હું બોલી હગું છું દુનિયાને જોઈ હગું છું મારો બાપ તારો ઉપકાર ખાલી એટલું કરીને સ્મરણ કરી લેવું ને તોય ભોળ્યો નાથ અને જગદંબા અને દ્વારકા વાળો રાજી રહે ભલામણા બીજું કાંઈ જ સનાતન ધર્મ ને હવે જીવનમાં લેવો ગામડે ગામડે હું તો કોઈ મંડળો ભેળા કરીને હવે કઈ કરવું જોઈએ ચારે બાજુથી ન બોલવાનું બોલે છે આપણા ઉપર ન બોલવાની આખી કથાઓ તમે રામાયણ મારી પાસે કોક દી ફરી હોય તો આવજો બતાવી રામાયણ મને તો આમ હું એકલો રોયેલો છું આ કોઈ હારું લગાડવા નથી કેતો કે આ ઘટના બને રામ ને કેવા ચિત્ર્યા છે સીતા બની ગયું છે ઓલરેડી મહાભારત રામાયણ બધા છપાઈ ગયા યુટ્યુબ માં ચડી ગયા છે આપણી પ્રજાને આપણા બાળકને હાચું નહીં પુગાડી તો ખોટું તો તૈયાર જ છે એની પાસે કારણ કે એને તો એમાં કામ કરે અરબો ખરબો બહારથી ફંડો આવે છે આપણા ધર્મને ભૂલાવા ઇંગ્લિશ મીડિયમમાં આપણા બાળકો ભણવા જતા હોય સ્કૂલની બસ ઊભી રાખવામાં આવે છે કેટલી જગ્યાએ અમે બનેલી સ્કૂલ વાળાએ મને વાત કરેલી હકીકત તમને કહું છું અને પુરાવા છે એ કહું છું બસ ઊભી રાખી દે વચ્ચે ક્રિશ્ચન ધર્મ વાળા હોય એટલે એનો ડ્રાઈવર અને પછી બંધ કરે બસ પછી આપણા બાળકોને કે હનુમાનનું નામ લ્યો બસ બંધ પડી ગઈ કદાચ ઊભી થાય તો હાલતી થાય તો પછી હનુમાન ચાલીસા ને બે કડી બોલે બાળકો બિચારા આપણા બાળકોને શું ખબર હોય કોરી પાટી છે એટલે કે ના નથી પછી કે ભોળાનાથ ને યાદ કરો માતાજી ને કરો રામ ને કરો કૃષ્ણ ને કરો ઘડીક આવું કરાવે છેલ્લે કે ભગવાન ઈસુ ને યાદ કરો ભગવાન ઈસુ ને યાદ કરાવી પછી આમ કરીને સ્ટાર્ટ કરે જો ભગવાન ઈસુ થી મોટું કઈ નથી આવું પણ બને છે અને બને છે આ ન બને એટલી જાગ્રતા આપણામાં હોવી જોઈએ તો ગણપતિ મહારાજની આપણે સ્થાપના કરી સાર્થક થાય એવી ન બનવાની કેટલી તો કહેવાનો અર્થ 12 વર્ષ સતાય એનું નામ માધવ છે એને આપણાથી લૂંટાઈ ની કેટલી ધ્યાન રાખતા હતા પણ એનું નામ માધવ હતું ને એટલે ચિંટુ મોન્ટુ હોત ને તો પેલા ડોકુ મળત ને પછી એનો તોડો કાઢતો મને ના મારે કાંઈ વાંધો ને પણ થોડુંક ભર્યું ભર્યું લાગે એવું તો એનામાં વિજ્ઞાન છે આ વિજ્ઞાન છે 1960 મુગલે આઝમ ફિલ્મ બની વડીલો ને પૂછ લેજો એમાં આ હકીકત વાત કરું છું આ બધા મનોવિજ્ઞાન ની વાત છે આ સાયન્સ સાથે જોડાયેલી વાત એટલે કહું 1960 મુગલે આઝમ ફિલ્મ બની એમાં દિલીપ કુમારને પગમાં મોજડી પહેરાવી હતી ને એમાં હાચા હીરા ટાંકેલા કે આસિફ નામનો એનો ડાયરેક્ટર પૈસા કોઈ પારસીએ રોકેલા તો એમાં એને હાચા હીરા ટાંક્યા મોજડીમાં તો કોકે કીધું કે તું ઓલા ને ખબર નથી પડતી બિચારાને હાવ પૈસા વાળો બહુ છે ને ઓલો જે રોકો વાળો પારસી છે અને ડાયરેક્ટર ને કીધું તું મારી કા નાખ હવે પગમાં હીરા ટાંકા ઈ તો કોણ જોવાનું છે અને જોહે તો માનશે કોણ કે આ સાચા હીરા છે તો ઈ ડાયરેક્ટરે કીધું સાંભળજો કે દિલીપ કુમાર હિન્દુસ્તાન નો શાહજાદો બનવાનો છે તો હું ઓડિયન્સ માટે આ હીરા નથી મોજડીમાં ટાંકતો પણ દિલીપ કુમાર જ્યારે એનું પાત્ર ભજવીને આવશે ને મોજડી પહેરીને તો એને તો ખબર છે ને કે આ મારી મોજડીમાં સાચા હીરા છે એની ફિલિંગ આવશે કે હું હિન્દુસ્તાનનો દિલ્હીનો શાહજાદો છું એટલા માટે સાચા હીરા ટાંક્યા તમે કલ્પના કરો કેવડી મોટું મનોવિજ્ઞાન છે તો આ તો સેજ આપણે ત્યાં આપણે આપણું પહેરવા પહેરીને તમે બજારમાં નીકળજો જૂનો પહેરવા પાઘડી કોકડી કડીઓ પહેરીને નીકળજો તમારી હાલ ફરી જાય ભલામણ ઘણા પ્રકારની ઓલા ઘણા કાયમ ના માટે નાટક માં સ્ત્રી બનતા હોય બકાલું લેવા જતી કે ભાઈ કેટલા રૂપિયા કારેલા નું શું છે ખબર પડી જાય કે આ બેન બનતું હોય છે એમ એ તો છે જ ને કે
લોલોકેક ભાઈ આટલા હો ના કિલો ન હોય ન હોય મારા બાપ ન હોય મારા પેટ પાર્ટીઓ હરખા પણ હવે મોદી સાહેબ ગમે છે તો ગમે છે યાર હું કરવું. આવો આવો દાનામાં મજબૂત આવા મજબૂત માણસો જોઈએ અમને રાખજો ભેગા. બરોબર છે ને મામા. પણ મળે આ વાત થોડું ગાતા ગાતા આપ બધા આપનો કિંમતી સમય અહીંયા આપવા માટે આવ્યા. આમ જો અકડે ઠાર લુંબો જુંબો આપણે બેહવાની જગ્યા છે એને ગરમી થતી છે પણ તો એને કોકનો ગોઠણ ભટકાતો હોય એવું થતું હોય કોઈની કોણી કોઈ એકચ્યુઅલી વ્યવસ્થિત નાઈને આવ્યા હોય આ તો બધું કોઈક અમારી જેમ કદાચ વખત ન આવ્યું હોય પણ આ ઉભા છે એમને કેટલું આ કેટલી એમને જો એમને ખબર છે ને કે એને બધી ખબર હું અહીં કૂદકા મારવાનો છું જ નહીં. હા પણ એને સંસ્કૃતિની પડી છે એટલા માટે આ બધા આવ્યા છે. કાયમના માટે તમને એટલી ગેરંટી આપી દઉં તમારે એઠું જવું પડે એવું રાજભાગ કરે તેથી પાણે પાણે ટીપી નાખજો અહીંથી જાહેરમાં કહું છું. મારા ચાહક છો તમે બધા એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જઈશ પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો બહુ મોટી વાત છે. હા એટલે હું જેમ વાત કરતો હતો એટલા માટે ઈ દ્વારકાધીશ દ્વારકાના દેવની વાત જ ન થાય તો ધર્મને એને બારવટીયા હોવા છતાંય કે આને લૂંટાય નહીં ઈ બા ઘેર બારવટીયા હોય એમાં એક દ્વારકાની માલિકોર સોમૈયા માણેક થઈ ગયા એનું રાજ હો દોઢો વર્ષ પેલાની વાત છે. બનેલી ઘટના છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે એટલા માટે આ વાત કરી રહ્યો છું. શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો બધું મગજમાં બેહે ને. ઘણાને એકચ્યુઅલી મારા મગજમાં નથી બેસતું તારે મગજ હોય તો બેહે ને એના માટે મગજ જોઈ થાકવા. ઘણા શું કે મને થાક જ ન લાગે 24 કલાક મેં કીધું થાકવા માટે મગજ જોઈ. મગજ વગર તો થાકે ક્યાંથી એ તો બધું. હા એવું હોય અમુક અમુક પાસે કોઈ સરસ લખ્યું છે કે નવરો માણસ છે ને હરતો ફરતો બોમ છે. એનું ધ્યાન જ રાખવું. આપણે વાર્તા તમે સાંભળી છે નાના હતા ત્યાં આવતું ને કે રાક્ષસ હોય ને ભૂત હોય કંઈક એવો ફલિત ને એને કે સોટલી કંઈક એની બાંધી દઈ તો પછી આપણે કે એમ કરે ઈ ભૂત કોઈ દૂત બીજો કોઈ નહીં આપણું મન. એને હારા ઠેકાણે તમે પૂરવી દો હારા પુસ્તકો વાંચવામાં હારે ઠેકાણે સત્સંગમાં રાષ્ટ્રના કામમાં તો એ ભૂત કઈ રીતે કામ મન ભૂત જ છે. બાકી એમાંથી ગયું તો ડ્રગ્સમાં બીજે વહી ગયો એટલે આપણું કામ પૂરું હોય પછી આપણા જ ભૂકા કાઢે. આ સીધી જ વાત છે. એને એવો થાંભલો પકડાવી દો ધર્મનો તો વાંધો ન આવે. એટલે હું આ વાત કરીને પછી મારે વિષય થોડો બદલાવી